અમદાવાદ શહેરમાં ગત સપ્તાહ દરમિયાન કાળઝાળ ગરમીએ કહેર વરસાવ્યો હતો. ગત સપ્તાહમાં છેલ્લા 100 વર્ષના મે મહિનાનું મહત્તમ તાપમાન પણ નોંધાયું હતું. ગત સપ્તાહ દરમિયાન મુખ્યત્વે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. તેને કારણે જ્વાળા, ઉલટી, તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો સાથે ડિહાઇડ્રેશન અને હીટસ્ટ્રોકના કેસમાં પણ વધારો થયો હતો. મહત્વનું છે કે ગત સપ્તાહ દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીઓના હીટસ્ટ્રોકને કારણે મોત નિપજ્યા હતા. આવી કાળઝાળ ગરમીમાં મનુષ્યને ડિહાઇડ્રેશન જેવી તકલીફ થતી હોય છે ત્યારે સામાન્ય રીતે ભારે ગરમીમાં મચ્છરજન્ય રોગ નિયંત્રણમાં આવે છે, પરંતુ ગત સપ્તાહ દરમિયાન અમદાવાદ સુલા સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગના દર્દીઓ પણ સારવાર અર્થે પહોંચ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.